पूछायेला महत्वना एमसीक्यू जे पहला गणतरी वाला जे प्रश्नो छे एने आपणे समजवाना छे। तो एमानो पहलो एमसीक्यू छे 63.5 ग्राम कॉपर नी सांद्र HNO3 साथे प्रक्रिया जो पूर्ण करिए तो कितना मोल ऑक्सीडेशन करता नो रिडक्शन थाय। फरी पाछो प्रश्न 63.5 ग्राम कॉपर नी सांद्र HNO3 साथे पूर्ण प्रक्रिया थता कितना मोल ऑक्सीडेशन करता नो रिडक्शन थाय। विद्यार्थी मित्रों आ 2016 बुचकेट में पूछायेलो प्रश्न। હવે આ ગણતરી વાળો પ્રશ્ન છે એટલે સ્વાભાવિક છે કે સાંદ્ર HNO3 સાથેની કોપરની પ્રક્રિયા આપણે અહીંયા મેન્શન કરેલી છે તો અહીંયા સમજી શકીએ કે કોપરનો એક જ મોલ હોય સાંદ્ર HNO3 ના ચાર મોલ એટલે એમાં HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય કારણ કે નાઇટ્રોજન +5 માંથી +4 એટલે HNO3 નું NO2 માં રિડક્શન થાય એટલે HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય। તો હવે અહીંયા ગણતરી જો મેન્શન કરેલી છે કોપર ના એક જ મોલ છે એટલે છેદમાં એક લખી દે સાંદ્ર HNO3 ના મોલ છે 4 અને કેટલા મોલ માં રિડક્શન થઈ છે 2 એટલે એટલે ખાસ કરીને આપણે મેન્શન કરીએ છે કે ભાઈ અડધા મોલ થઈ ગયા 4 મોલ માંથી 2 મોલ એટલે અડધા આપણે પ્રાપ્ત થઈ ગયા। હવે આ કોપર ના મોલ એટલે કોપર નો દળ કેટલો 63.5 ગ્રામ તો આપણે અહીં મેન્શન કર્યું 63.5 અને આ અણુ ध्यान में राखो फरी पछी रिएक्शन तमारी आ छे जो एटले कॉपर हतो तेने जेटले आ झिंक छे ઝિંક વત્તા 4 મોલ સાંદ્ર HNO3 તો ઝિંક નાઇટ્રેટ 2 મોલ NO2 અને 2 મોલ H2 રિએક્શન સેમ છે એટલે કોપર ને બદલે ઝિંક છે તો અહીંયા પણ HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય એટલે ઝિંક ના મોલ 1 છે HNO3 ના મોલ ની સંખ્યા 2 એટલે ઝિંક ના મોલ અહીંયા 1 તો આપણે અગાઉ ડિસ્કશન કર્યું તે પ્રમાણે કે 4 મોલ HNO3 હોય ત્યારે NO2 ના 2 મોલ મળે એટલે ખાસ કરીને HNO3 ના મોલ અડધા થઈ જશે। સિંકના મોલ જો અહીં મેન્શન કર્યું દળ કેટલું 65.4 મેન્શન કર્યું એટલે દર ભાગ્યા અણુ ભાર છેદમાં 1 બરાબર HNO3 ના મોલ છેદમાં 2 એટલે નાઇટ્રિક એસિડ ના મોલ ની સંખ્યા અહીંયા પણ આપણને કેટલા મળશે 2। પણ આપણે શોધવાનું શું છે નાઇટ્રિક એસિડ જે ઓક્સિડેશન કરતા છે એનો દળ શોધવાનું છે એટલે મોલ બરાબર દળ ભાગ્યા અણુ ભાર એટલે HNO3 નું દળ HNO3 નો અણુ ભાર કેટલો થવાનો તમારી પાસે 63 126 ગ્રામ। તો વિદ્યાર્થી મિત્રો આમાં દળ આપણે મળ્યું છે એટલે HNO3 નો દળ 126 ગ્રામ આપણો આન્સર આવશે। ત્યાર પછી આ બી એક મહત્વનો પ્રશ્ન છે એ લગભગ ગુજકેટ 2018 ની અંદર પૂછાયેલો પ્રશ્ન 31.6 ગ્રામ KMnO4 ની HCl સાથેની પૂર્ણ પ્રક્રિયાથી કેટલા ગ્રામ Cl2 વાયુ મળશે ગુજકેટ 2018 ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે। તો વિદ્યાર્થી મિત્રો આ જે સમીકરણ છે એ ક્લોરીન વાયુના ટોપિકમાં આવે છે એટલે KMnO4 ની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે KCl ના 2 મોલ મળે 2 મોલ MnCl2 8 મોલ H2 અને 5 મોલ Cl2 તો એ KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય કેમ કારણ કે ભાઈ મેંગેનીઝ ની +7 માંથી +2 એટલે ખાસ કરીને રિડક્શન થાય એટલે જેનું રિડક્શન થાય તેને ઓક્સિડેશન કરતા કહેવાય। તો અહીંયા જો KMnO4 નો મોલ કેટલા છેદમાં આપણે 2 લઈએ Cl2 ના મોલ કેટલા છે સમીકરણમાં 5 લઈએ તો આપણે શોધવાનું શું છે કેટલા ગ્રામ Cl2 એટલે હવે જો KMnO4 ના મોલ મોલ એટલે દળ ભાગ્યા અણુ ભાર એટલે દળ કેટલું છે 31.6 એનો અણુ ભાર 316 એ આપણે આપી દીધો છે છેદમાં 2 એટલે Cl2 ના મોલ ના છેદમાં 5 એટલે સ્વાભાવિક છે કે ક્રોસ ગુણાકાર કરીએ તો 31.6 ભાગ્યા 316 એટલે 0.1 ના છેદમાં 2 ગુણ્યા 5 એટલે 0.25 મોલ કોણ આવે ક્લોરીન। પણ આપણે ક્લોરીન ના મોલ નથી જોઈતા દળ જોઈએ છે એટલે ક્લોરીન નું દળ બરાબર 0.25 મલ્ટીપ્લાય 71 એ 71 શું છે ક્લોરીન નું આણ્વીય દળ છે એટલે ખાસ કરીને આપણને એનો જે આન્સર મળશે 17.75 ગ્રામ આપણને એનો આન્સર મળશે। તો આ પ્રમાણેના ગણતરી વાળા પ્રશ્નો જે છે પી બ્લોકમાંથી બી આપણને પૂછાતા પછી આ જે પ્રશ્નો છે
એ આપણે જેઈ ની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે આ બી ગણતરી વાળા કે પાયરોફોસ્ફોરિક એસિડમાં પી સિંગલ બોન્ડ OH બંધની સંખ્યા અને ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે જણાવો. તો સ્વાભાવિક છે કે પહેલા પાયરોફોસ્ફોરિક એસિડનું બંધારણીય સૂત્ર આપણે દર્શાવવું પડે, તો એ આપણે મેન્શન કરવું છે. જો ફોસ્ફરસ ઓક્સિજન સાથે દ્વિબંધ, બે OH અહીંયા ઓક્સિજન પ્રમાણ અને પી ડબલ બોન્ડ OH, એટલે આ પાયરોફોસ્ફોરિક એસિડનું અણુસૂત્ર થવાનું H4P2O7. પી સિંગલ બોન્ડ OH બંધની સંખ્યા એટલે તમે જુઓ એક આ બે આ ત્રણ ને ચાર, એટલે પી સિંગલ બોન્ડ OH બંધની સંખ્યા કેટલી થવાની? ચાર. અને ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા તો સિમ્પલ આપણે અહીંયા ગણીએ, જો 7 × 2 = 14, 14 માંથી 4 જાય એટલે 10, બીજે પાસે જાય તો પ્લસ 10/2, એટલે ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા કેટલી મળે? 5. ત્યાર પછીનો બી સેમ ઓનલાઈનમાં જે ઓનલાઈનમાં જ પ્રશ્ન પૂછાયેલો છે 2017 સેમ, ત્યાં અલગ ટાઈપનો જે સવાલ છે કે એમાં બી આપણને બંધારણીય સૂત્ર જોઈએ સલ્ફરનો ઓક્સો એસિડ H2SO3, H2SO4 અને H2H2O7 ના બંધારણમાં પાઈ બંધ માટેની સંખ્યાનો ઘટ્ટો ક્રમ જણાવો. તો અહીં H2SO3 નું બંધારણીય સૂત્ર મેન્શન કર્યું છે, જુઓ તો H ડબલ બોન્ડ O, OH અને OH, એટલે આમાં પાઈ બંધની સંખ્યા કેટલી છે? 1. સલ્ફ્યુરિક એસિડનું બંધારણીય સૂત્ર તો એમાં જો પાઈ બંધની સંખ્યા કેટલી? 2. અને ત્યાર પછી પોલિયમનું બંધારણીય સૂત્ર દર્શાવેલું છે, જુઓ અહીં ખાસ કરીને, એટલે અહીંયા પાયબંધ કેટલા? 1, 2, 3 અને 4, એટલે પાયબંધની સંખ્યા કેટલી મળી? 4. તો ઘટ્ટો ક્રમ કયો આવવાનો? તો કે ભાઈ પોલિયમ ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ કહેવાય, બરાબર છે? તો એ H2SO7 ગ્રેટર ધન, કેમ? કારણ કે આમાં પાયબંધની સંખ્યા સૌથી વધારે છે, એટલે 4. ત્યાર પછી સલ્ફ્યુરિક એસિડમાં પાયબંધની સંખ્યા 2 અને છેદમાં સલ્ફ્યુરસ એસિડમાં પાયબંધની સંખ્યા 1, એટલે આ ઘટ્ટો ક્રમ દર્શાવ્યો છે. ત્યાર પછી ખાસ કરીને H2O8-માં સલ્ફર અને ઓક્સિજન પરમાણુ વચ્ચે બંધની સંખ્યા અને રોમ્બિક સલ્ફરમાં S સિંગલ બોન્ડ S વચ્ચેના બંધની સંખ્યા જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ જે ઓનલાઈન 2020 ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. હવે H2O8-2- નો મતલબ આપણે માર્શલ એસિડ એટલે H2SO8 થઈ જાય, અને એ જે માર્શલ એસિડ છે એનું બંધારણીય સૂત્રમાં H2 કાઢી નાખો એટલે 2- મળે, એટલે એનું બંધારણીય આયન થઈ ગયું તમારું, તો એનું બંધારણીય સૂત્ર આ રીતે મળશે. તો હવે એમાં સલ્ફર અને ઓક્સિજન પરમાણુ વચ્ચે બંધની સંખ્યા ગણવાની છે. તો અહીંયા તમે જુઓ, એક સલ્ફર અને ખાસ કરીને ઓક્સિજન પરમાણુ વચ્ચે, તો અહીંયા તમારી પાસે કમ્પ્લીટલી જુઓ તો ખાસ કરીને આ 1, 2, 3, 4 એ પ્રમાણે 5, 6, 7 અને 8, એટલે સલ્ફર અને ઓક્સિજન પરમાણુ વચ્ચે બંધની સંખ્યા કેટલી છે? 8. રોમ્બિક સલ્ફરનું બંધારણીય સૂત્ર અહીંયા મેન્શન કર્યું છે, જુઓ ટોટલ સલ્ફરના જે છે ખાસ કરીને 8 પરમાણુ જે S સિંગલ બોન્ડ S વડે જોડાયેલા છે, તો અહીંયા બી તમે સલ્ફર અને સલ્ફર પરમાણુ વચ્ચે બંધની સંખ્યા ગણી કાઢો, તો આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, એટલે સલ્ફર અને સલ્ફર પરમાણુ વચ્ચે બંધની સંખ્યા કેટલી છે? 8 છે. તો આ ગણતરી વાળા પ્રશ્નો થયા વિદ્યાર્થી મિત્રો. હવે બીજા આપણે ગુજકેટમાં જે થિયોરેટિકલ ના પોઈન્ટ ઓફ વ્યૂ છે એ આપણે સમજવાના છે. તો નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નાઇટ્રોજન મોનોક્સાઇડ વાયુ મળે છે? જુઓ ગુજકેટ 2013 ની અંદર પૂછાયેલો આ પ્રશ્ન છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નાઇટ્રોજન મોનોક્સાઇડ વાયુ મળે છે? તો એની અંદર વિદ્યાર્થી મિત્રો, જો આપણે આન્સર સી ટીક કરેલો છે તો એનું સમીકરણ કમ્પ્લીટ લખ્યું છે. જો CuNO3 ટ્વાઇસ નાઇટ્રોજન મોનોક્સાઇડ એટલે NO મળે છે પ્લસ H2O, એટલે આ સી ઓપ્શન આપણને મળશે. પછી 2013 અંદર ગુજકેટ 2013 અંદર પ્રશ્ન પૂછાયેલો છે, કયો ઓક્સો એસિડ શક્ય નથી? તો એની અંદર આપણે ફ્લોરિનનો એક જ ઓક્સો એસિડ આવે અને એ HOF હાઇપોફ્લોરસ એસિડ આવે, તો અહીંયા આપણને ઓપ્શન આપેલું છે HOFO2. ત્યાર પછી કયા પદાર્થોની જોડ NA3ના ઉત્પાદનની હેબર વિધિમાં પ્રવર્ધક તરીકે વપરાય છે, પ્રમોટર જેને કહેવાય, એ પણ 2013ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. તો K2O અને Al2O3, તો પ્રવર્ધક તરીકે K2O અને Al2O3. ત્યાર પછી ઝેનોન ટ્રાયોક્સાઇડનો ભૌમિતિક આકાર કયો? 2014 પૂછાયેલો પ્રશ્ન, તો ત્રિકોણીય પિરામિડલ.
ત્યાર પછી 2014 માં પૂછાયેલો પ્રશ્ન કયો ઓક્સાઇડ રંગવિહીન અને તટસ્થ છે તો આ નાઇટ્રોજન ના ઓક્સાઇડ જે આપેલા છે તેમાંનો પ્રશ્ન છે તો N2O મળશે એટલે કે ડાયનાઇટ્રોજન મોનોક્સાઇડ પછી વિદ્યાર્થી મિત્રો આ આપણી બુકમાં નથી પણ ગુજકેટ 2014 ની અંદર જે જૂનો સિલેબસ હતો તેમાં પ્રશ્ન પૂછાયેલો છે હાઇડ્રોફ્લોરિક એસિડ એને કાચની બોટલમાં રાખી શકાય નહીં કારણ કે કાચના નિખેરાણ તરીકે એટલે કે જે કાચ હોય આપણા ઘરે બી જે ગ્લાસ હોય એના ઉપર જે ડિઝાઇન હોય તેને હાઇડ્રોફ્લોરિક એસિડ વડે કરી શકાય ત્યાર પછી 2015 માં પૂછાયેલો પ્રશ્ન ફોઝિન તો ફોઝિન નું સૂત્ર COCl2 કાર્બોનાઇલ ક્લોરાઇડ આપણે અગાઉ બી સમજાવેલું છે અશ્રુવાયુનું સૂત્ર CCl3NO2 તો એને પણ આપણે ધ્યાનમાં રાખીશું ત્યાર પછી આપેલી પ્રક્રિયામાં કઈ નિપજ બનશે 2015 માં પૂછાયેલો પ્રશ્ન છે ફોસ્ફરસ NaOH અને H2O રિએક્શન કમ્પ્લીટ કરવાની અને આ રિએક્શન અગાઉ આપણે ફોસ્ફેનની બનાવટમાં બી જોઈએ ફોસ્ફરસના ટોપિકમાં બી શીખીને આવેલા છે તો એની મદદથી શું બનશે ફોસ્ફીન અને સોડિયમ હાઇપોફોસ્ફાઇડ એટલે PH3+3NaH2PO2 આ ધ્યાનમાં રાખીશું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન બહુ મહત્વનો મોટે ભાગે આપણે બોર્ડમાં બી પૂછાયેલો પ્રશ્ન છે કે ભાઈ એકવા રિજેસાનું મિશ્રણ છે ગુજકેટ 2015 માં પૂછાયેલો પ્રશ્ન તો 3 ભાગ સાંદ્ર એસિલ અને 1 ભાગ સાંદ્ર HNO3 ત્યાર પછીનો પ્રશ્ન છે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ એટલે XeF6 અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે મળતી નિપજમાં મધ્યસ્થ પરમાણુ સંકરણ કયું 2016 માં પૂછાયેલો પ્રશ્ન તો આપણે અહીંયા હિંટ બતાવેલી છે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ +3 મૂળ H2O એટલે ઝેનોન ટ્રાયોક્સાઇડ અને 6 મૂળ HF મળે તો ઝેનોન ટ્રાયોક્સાઇડમાં ઝેનોન મધ્યસ્થ પરમાણુ છે એટલે એનું સંકરણ sp3 મળે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રશ્ન આપણે ગણતરીવાળામાં સમજી ગયા છે આ પણ સમજી ગયા છે હવે આ એક પ્રશ્ન છે કયા એસિડમાં સૌથી વધારે હાઇડ્રોજન પરમાણુ ફોસ્ફરસ સાથે સીધા જોડાયેલા છે ગુજકેટ 2017 માં પૂછાયેલો પ્રશ્ન તો એ છે તમારો ફોસ્ફોનિક એસિડ એટલે H3PO2 તો અહીંયા તમે જુઓ તો ફોસ્ફરસની સાથે 2 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે જ્યારે બાકીના બીજા બધામાં OH જોડાયેલા છે ફોસ્ફરસ એસિડનો મતલબ H3PO3 પાયરોફોસ્ફોરિક એસિડ આપણે સમજી ગયા H4P2O7 અને ફોસ્ફોરિક એસિડ એટલે H3PO4 કે જેમાં સીધે સીધા ફોસ્ફરસની સાથે હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હોતા નથી માત્ર ફોસ્ફોનિક એસિડમાં જોડાયેલા હોય છે ત્યાર પછી 15મા MCQ બી આપણે ગણતરીમાં શીખીને આવેલા છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ નું બંધારણ કયું 2018 માં પૂછાયેલો પ્રશ્ન તો એ સમચોરસ પિરામિડલ એ આપણને ખ્યાલ છે કયો હાઇડ્રાઇડ સૌથી વધુ સ્થાયી 2019 માં પૂછાયેલો પ્રશ્ન તો એમોનિયા ત્યાર પછી નીચેના પૈકી ફોસ્ફરસના ઓક્સો એસિડની કઈ જોડમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા સમાન નથી જોજો હો ધ્યાન રાખજો સમાન નથી 2019 માં પ્રશ્ન પૂછાયેલો છે તો એની અંદર આપણો આન્સર માટે વિચારીએ H4P2O7 એમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +5 મળે જ્યારે H3PO3માં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક મળે +3 ત્યાર પછી આ મહત્વનો પ્રશ્ન પણ 2019માં પૂછાયેલો એસિડિક પ્રબળતાનો ક્રમ તો આપણને ખબર છે હેલોજન ઓક્સો એસિડમાં પર ક્લોરિક એસિડ એમાં Cl નો ઓક્સિડેશન આંક +7 જેમ ઓક્સિડેશન સ્ટેટ વધારે તેમ એસિડિક પ્રબળતા વધારે આ પર ક્લોરિક એસિડ ક્લોરિક એસિડ ત્યાર પછી ખાસ કરીને ક્લોરસ એસિડ અને હાઇપોક્લોરસ એસિડ એટલે આમાં +7 મળે ત્યાર પછી આમાં +5 આમાં +3 અને +1 તો આ આપણે ધ્યાનમાં રાખીશું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે મહત્વના એવા અલગ અલગ બુકમાંથી આપણે પ્રશ્નો શોધી કાઢેલા છે એમાં આ પ્રશ્નો છે ચિલી સોલ્ટ પીટરનું સૂત્ર તો કે ભાઈ NaNO3 એપેટાઇટ ખનિજનું સામાન્ય સૂત્ર તો એ આપણે CA9PO46 CaX2 જ્યાં X બરાબર ફ્લોરિન Cl અને OH ત્યાર પછી આ ખરા ખોટા વિધાન છે તો સમૂહ 15ના તત્વોના હાઇડ્રાઇડનું સામાન્ય સૂત્ર Ma3 છે એ આપણને ખ્યાલ છે Na3 કરતાં AsA3 ની સ્થિરતા વધુ છે એ વિધાન ખોટું છે Na3 કરતાં AsA3 ની બેઝિકતા ઓછી છે એ વિધાન સાચું છે Na3 કરતાં SbA3 નું રિડક્શન કરતાનો ગુણ ઓછો છે તો એ વિધાન ખોટું છે એટલે એ ઓપ્શન મળે
પછી નાઇટ્રોજનનો કયો ઓક્સાઇડ એચએનઓ થ્રી નો એનહાઇડ્રાઇડ છે? તો એ N2O5. એનહાઇડ્રાઇડ એટલે એચએનઓ થ્રી માંથી આપણે પાણીનો અણુ દૂર કરીએ એટલે N2O5 મળે. એચએનઓ2 નો એનહાઇડ્રાઇડ હોય તો N2O3. શુદ્ધ નાઇટ્રોજન ક્યારે મળે? તો કોપર અને N2O વચ્ચે પ્રક્રિયા કરીએ ત્યારે. બિનઝેરી વાયુ કયો? એમોનિયા. વિસ્ફોટક હેલાઇડ કયો? આપણને ખ્યાલ છે NCl3, આપણે ટોપિકમાં ક્લોરિનના ટોપિકમાં શીખેલા છે. ત્યાર પછી 1 મોલ મેગ્નેશિયમ નાઇટ્રાઇડની વધુ માત્રામાં પાણી સાથે પ્રક્રિયા કરતાં શું મળે? તો અહીંયા સમીકરણ બતાવ્યું, જો મેગ્નેશિયમ નાઇટ્રાઇડની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો 2 મોલ એમોનિયા મળે છે, જે ઓપ્શનમાં મળે છે. Cu2+ આયનની Na3 સાથેની પ્રક્રિયાથી કયા રંગનો આયન બને છે? તો ઘેરો વાદળી. અને સંકીર્ણ કયો? Cu Na3 4+2. ત્યાર પછી રેફ્રિજરેશનમાં શીતક તરીકે ઉત્પન્ન કરતું રસાયણ કયું? તો કે ભાઈ પ્રવાહી એમોનિયા. ઓસ્વાલ્ડની પદ્ધતિ માટે કન્ડિશન કઈ? તો 500 કેલ્વિન, દબાણ 9 બાર, ઉદ્દીપક 90% પ્લેટિનમ, 10% રોડિયમ. નાઇટ્રેટ આયન એટલે રિંગ ટેસ્ટમાં સંકીર્ણ આયન માટેનું સૂત્ર Fe2O5NO2+. વાદળી રંગનો ઘન પદાર્થ કયો? તો કે ભાઈ N2O3. નાઇટ્રિક ઓક્સાઇડ એટલે કે N2O ઓક્સિજન સાથે સમજાય ત્યારે લાલાશ પડતો બદામી કથાઈ બધા રંગ વાયુ કયો? તો NO2. નાઇટ્રોજનના ઓક્સાઇડ માટે યોગ્ય એસિડિકતાનો ક્રમ કયો? તો N2O5માં નાઇટ્રોજન ઓક્સિડેશન અંક સૌથી વધારે, +5, +4, +3, +2 અને +1. ફોસ્ફરસનું ઉષ્મગતિકીય સૌથી વધારે સ્થાયી રૂપ કયું? તો કે ભાઈ લાલ. ફોસ્ફરસ અણુનું સૂત્ર કયું? ફોસ્ફરસ P4. ત્યાર પછી ફોસ્ફીનની HBr સાથે પ્રક્રિયા કરતા કયો પદાર્થ મળે? તો ફોસ્ફોનિયમ બ્રોમાઇડ. જો આ આપણે બુકમાં નથી આપ્યું પણ મહત્વનો પ્રશ્ન છે. PCl3ની પાણી સાથેની પ્રક્રિયા કરીએ ત્યારે શું મળે છે? તો ફોસ્ફરસ એસિડ અને HCl. ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ POCl3ની પાણી સાથેની પ્રક્રિયાથી H3PO4 ને HCl મળે. ફોસ્ફોનિક એસિડનું સૂત્ર, તો ફોસ્ફોનિક એસિડનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આની અંદર ધ્યાનમાં રાખીશું, આ બી ઓપ્શન નહીં, એ ઓપ્શન મળશે, H3PO2. ત્યાર પછી ઓર્થોફોસ્ફોરસ એસિડ, ઓર્થોફોસ્ફોરિક એસિડ અને મેટાફોસ્ફોરિક એસિડની બેઝિકતા. ઓર્થોફોસ્ફોરિક ફોસ્ફોરસ એસિડ એટલે H3PO3, તો એની બેઝિકતા 2, કારણ કે 2 હોય જ ગ્રુપ જોડાયેલા, આમાં 3 જોડાયેલા હોય અને આની અંદર એક જ હોય. પાયરોફોસ્ફોરિક એસિડનું બંધારણીય સૂત્ર આપણે હમણાં સમજીને આવેલા છે. ત્યાર પછી એસિડિકતાનો યોગ્ય ક્રમ, તો આપણે ગઈકાલે પણ આપણે શીખીને આવેલા કે ભાઈ H2O તટસ્થ હોય એટલે એની એસિડિકતા સૌથી ઓછી, H2TEની એસિડિકતા સૌથી વધારે. ઓક્સિજન વાયુ 90 કેલ્વિન તાપમાને પ્રવાહીમાં અને 55 કેલ્વિન તાપમાને ઘનમાં રૂપાંતરિત થાય. પછી આ એક ખરા ખોટા વિધાન વિગત છે. સલ્ફર, સિલિનિયમ અને ટેલ્યુરિયમ -2, +2, +4, +6 જેવી ઓક્સિડેશન અવસ્થા ધરાવે એટલે વિધાન સાચું. પોલોનિયમ -2 અને +6 ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી નથી, પણ વિધાન સાચું. જ્યારે ઉપરથી નીચેની તરફ જઈએ ત્યારે -2 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધે નહીં, ઘટે, એટલે એ ફોલ્સ વિધાન. સલ્ફર, સિલિનિયમ અને ટેલ્યુરિયમ એ ફ્લોરિન સાથેના સંયોજનમાં +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવે, વિધાન સાચું. પછી કેટેનેશનનો ગુણધર્મ કેમ? કારણ કે સલ્ફર એ સૌથી વધારે કેટેનેશનનો ગુણધર્મ ધરાવે, કારણ કે એની બંધ ઉર્જાનું મૂલ્ય સૌથી વધારે છે. બેઝિક ઓક્સાઇડ એટલે ધાતુનો ઓક્સાઇડ બેઝિક, જ્યારે બાકીના અધાતુ છે. ઓઝોન 100 પાર્ટ્સ પર મિલિયન કરતાં વધુ પ્રમાણમાં તેનું નુકસાનકારક છે. સુપરસોનિક જેટ વિમાનના એક્ઝોસ્ટ દ્વારા બહાર નીકળતા વાયુમાં કયો વાયુ સાથે ઓઝોન પ્રક્રિયા કરીને નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે? તો એનો. ધુમ્મસ એ સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડને કારણે ઉદ્ભવે. ઓરડાના તાપમાને અને 2 બાર દબાણે SO2નું પ્રવાહીકરણ થાય. ઓઇલ ઓફ વિટ્રોલ H2SO4. પોલિયમ એટલે H2S2O7 એટલે H2SO4+SO3. સલ્ફ્યુરિક એસિડની NaO સાથેની પ્રક્રિયા દ્વારા કયા ક્ષાર બને? તો Na2SO4 અને Na2SO3 એ આપણે સલ્ફ્યુરિક એસિડના ગુણધર્મોમાં શીખેલા છે. પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ એટલે એ તમારું થઈ ગયું ખાસ કરીને માર્શલ એસિડ.
तो एमां बंधारणीय सूत्र जोईने एमां सिग्मा ने पाई बंधनी संख्या गणवानी थाय। पायरो सल्फ्यूरिक एसिड में एस सिंगल बॉन्ड हो बंधारणीय सूत्र में जोई गया बे आवशे। समूह सत्ता तत्व एटले हेलोजन बेजिकता कोनी वधारे तो फ्लोरिन नी। क्यों क्रम योग्य नहीं तो एफ टू ग्रेटर देन सी एल टू बंद वियोजन ऊर्जा। तो एक्चुअली खरेखर बंद वियोजन ऊर्जा नो क्रम आ रीतना आवशे सी एल टू ग्रेटर देन बी आर टू। पछी सी एल बी आर अने आयोडीन ऑक्साइड नी स्थिरता नो क्रम आयोडीन नो ऑक्साइड सौथी वधारे स्टेबल होय पछी क्लोरिन एने पछी ब्रोमीन। आयनीय लाक्षणिकता नो क्रम तो एम एफ ग्रेटर देन एम सी एल ग्रेटर देन एम बी आर ग्रेटर देन एम आई। खाली जगह क्यारे रासायणिक प्रक्रिया में रिडक्शन करता तरीके न वपराय बराबर छे एटले ऑक्सिजन कारण के ऑक्सिजन प्रबल ऑक्सीडेशन करता छे। डेकन विधि माटेना विधानो छे एसीएल ऑक्सीडेशन द्वारा डाइक्लोरिन वायु मळे ए पण विधान साचू। उद्दीपक तरीके सीयू टू सी एल टू सीयू टू नहीं सीयू सी एल टू आवशे एटले विधान खोटू। डेकन विधि दरमियान 723 केल्विन तापमान जरूरी छे ए विधान साचू। एमोनिया वायुनी वधु पड़ता डाइक्लोरिन वायु साथेनी प्रक्रिया तो समीकरण हिंट माटे बतायुं छे एनसीएल थ्री विस्फोटक पदार्थ आपणे अगाउ भी शीखी आव्या। कया मिश्रणने गरम करवाथी लीला स्पर्तो पीळो वायु छूटो पड़े छे तो एमएनओ टू प्लस एससीएल। गरम अने सांद्र एनएनओनी सीएल टू साथे प्रक्रिया करतो क्यों पदार्थ मळे छे तो सोडियम क्लोराइड एनएसीएलओ थ्री आ सीएल टू ना गुणधर्ममां आवी जाय छे। एससीएल वायु ने सांद्र H2SO4 माथी पसार करता ए शुष्क बने। एयूनी एक्वारीजे साथेनी गुणायन में गुणनु ऑक्सीडेशन आंक तो एयू सी एल फोर माइनस एटले एयूनु ऑक्सीडेशन आंक प्लस थ्री मळे। एक्स एक्स थ्री प्रकार आंतर हेलोजन संयोजन प्रकार कोणीय टी आकार। एक्स एक्स डेश सेवन आपणे समीकरण सहित समझावेलू छे एनु जड़ विभाजन करिए तो एक्स डेश जे नाना कदनो छे तेमांथी पोर हेलाइड आयन बने अने आ मोटा कदमांथी हेलाइड आयन बने। आई एफ एन प्रकार आंतर हेलोजन संयोजन में एन महत्तम मूल्य के 7 एटले टोटल परमाणु संख्या 8 थाय। कया ऑक्सो एसिड में हेलोजन ऑक्सीडेशन आंक महत्तम हो पर हेलिक एसिड एट एससीएलओ फोर। क्लोरिन क्यों ऑक्सो एसिड सौथी वधारे स्थायी है तो एससीएलओ फोर केम कारण के एमां सीएल ऑक्सीडेशन आंक मेक्सिमम है प्लस 7 है। फरी पाछो क्लोरिन नो कयो ऑक्सो एसिड सौथी वधु प्रबल छे तो एससीएलओ फोर। पर क्लोरिक एसिड एटले एससीएलओ फोर अने क्लोरिक एसिड में सीएल पासे अबंधकारक इलेक्ट्रॉन युग्म तो पर क्लोरिक एसिड एटले एमां सीएल नो ऑक्सीडेशन आंक एटले आपणे एनु बंधारणीय सूत्र जोवुं पड़े एटले एमां अबंधकारक इलेक्ट्रॉन युग्मनी संख्या 0 અને 1। हेलिक फाइव एसिड एटले एनु बीजुं नाम छे तो हेलिक एसिड आवशे। कयो निष्क्रिय वायु महत्तम संयोजन बनावे छे तो ज़ेनोन। पछी द्रव्यता नो क्रम तो ज़ेनोन।